વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના દિયોદરમાં વરસાદ વરસી રહ્યો છે મગડાલા રાટીલા ગુવિદમાં વરસાદ વરસ્યો જીરુ તમાકુ ઘઉના પાકને ભારે નુકસાન છે તો જીરુ તમાકુ ઘઉના પાકને ભારે નુકસાનની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે હવામાનમાં પલટો આવતા એકાએક વરસાદ શરૂ થયો ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા જીરુ તમાકુ ઘઉંના પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી પંચમહાલ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એક તરફ કમોસમી વરસાદે લઈને ઘાસચારો નષ્ટ થયો છે તો બીજી તરફ ઉનાળામાં પશુઓને ખવડાવવા માટે ઘાસચારો લાવવો ક્યાંથી તેવી સ્થિતિ ઉભી થઈ છે જિલ્લામાં કુલ એક પોઈન્ટ સત્તર લાખ હેક્ટર જમીનમાં ત્રીસ ટકા જમીન મકાઈ ઘઉ કઠોનું વાવેતર કરવામાં આવ્યું હતું કમોસમી વરસાદને કારણે આ તમામ પાકોમાં ભારે નુકસાન થયું છે ખેડૂતોને પાક તૈયાર કરવા માટે કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે ત્યારે ખેડૂતોએ સર્વે કરી વળતર આપવા સરકાર પાસે માંગ કરી છે ઉનાળો બરાબર જામવાની તૈયારીમાં હતો ત્યાં કમોસમી વરસાદ દેખા દીધા પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર પંચમહાલ જિલ્લાની અંદર વરસાદ અને કઢા પણ પડ્યા છે ભારે વાવાઝોડા સાથે પડ્યા છે ત્યારે ખેતરમાં ખૂબ જ નુકસાન થયું છે અનાજનું નુકસાન થયું છે સાથે સાથે ઘાસચારાનું નુકસાન થયું છે આપણી સાથે કેટલાક ખેડૂતો વાત કરવા માટે છે અજયસિંહ બતાવો ખરેખર શું નુકસાન થયું છે અને જે આ વરસાદ કમોસમી વરસાદ છે એ વરસાદ આપણું કેટલો નુકસાનકારક અત્યારે ઘઉં કાપવાની સિઝન છે સાથે સાથે મકાઈ પણ પાકી ગયેલ છે તો જે ખેડૂતોએ ઘઉંની કાપણી કરીને ખેતરમાં પડી રહ્યો તો જે એક બે વીઘા પાંચ વીઘાનો જે ઘઉં હોય અથવા તો મકાઈ હોય એ પાક સંપૂર્ણ પલળી ગયો છે ખેડૂતોને ઘણું ખરું નુકસાન થયું છે આ વખતે વીઘે લગભગ પચાસ સાઠ હજારનું નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે નીચે ઉદ્યોગ આવી ગઈ છે ઘાસના પૂળા બધેલા એમાંથી અંદર ખરાબ થઈ ગયું છે એટલે ઘાસ અમારે છે તો ઢોરને ખાઈ નહીં શકે એ માટે અમારે ઘાસનું બી બહુ ખરાબ બગાડ થયેલો છે ઘઉં છે મકાય છે ભેંસને ખાવાના પૂરા એ બધાને નુકસાન થયું છે તો સરકારને અમારી એવી માંગ છે કે અમારું વળતર અમને પાછું મળે હર્ષદ મહેરા સંદેશ ન્યૂઝ પંચમહાલ મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો કોવિડ ટાસ્ક ફોર્સ મેમ્બર ડોક્ટર તુષારે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી જેમાં જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં વાયરસનો ટ્રિપલ એટેક છે કોરોના કેસો પણ અમદાવાદ અને રાજ્યમાં વધી રહ્યા છે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે કોરોના પછી ફેફસા ડેમેજ થવાના કેસો પણ દિન પ્રતિદિન વધી રહ્યા છે ડબલ ઋતુમાં કારણે રોગચાળો પણ વકર્યો છે રાજ્યમાં વાયરસનો ટ્રિપલ એટેક જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો વધારે પડતા બીમાર પડી રહ્યા છે અને તેમાં પણ બાળકો અને ખાસ કરીને જે વૃદ્ધો છે તેમાં વધુ અસર જોવા મળી રહી છે હોસ્પિટલની અંદર બેડ ફૂલ થઈ રહ્યા છે ત્યારે આપણી સાથે ગુજરાત કોવિડ ટાસ્ક મેમ્બર ડોક્ટર તુષારભાઈ પટેલ સાહેબ છે તેમની સાથે વાત કરીશું સર રાજ્યમાં વાયરસનો ટ્રિપલ એટેક છે એમાં પણ કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો છે કેટલો ખતરનાક છે ને લોકોને શું સાવચેતી રાખવી જોઈએ આ જ્યારે અત્યારે વાયરસનો ઇન્ફેક્શન થઈ જાય અને આમાંય પણ અત્યારે જે ડબલ સિઝન્સ તો જોવા મળી રહી છે કે જ્યાં સવારે ઠંડી બપોરે ગરમી અને રાત્રે વરસાદ પણ હવે તો ઝાપટાં જોવા મળે છે એટલે જે આ સિઝનમાં મુખ્યત્વે વાયરસના ઇન્ફેક્શનો આપણે પહેલાં પણ જોતા હતા પણ હાલમાં જે એચ વન એન વન એટલે કે સ્વાઇન ફ્લુ એનું સાથે એનો વેરિયન્ટ એચ થ્રી એન ટુનું ઇન્ફેક્શનો ઘણા બધા જોવા મળે છે જેના કારણે દર્દીઓને શરદી ખાંસી તાવ અને એ તાવ પણ લગભગ બે કે ત્રણ દિવસથી ચાર ચાર દિવસથી વધારે સુધી આવી તાવ આવી રહ્યો છે ઘણા જે કોમોર્બિડ કન્ડિશનવાળા દર્દીઓ છે જેમાં ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે કેન્સર છે એવા દર્દીઓને જ્યારે આવો આ ઇન્ફેક્શન થતું હોય ત્યારે શ્વાસ થાય છે અને નિમોનિયા પણ થતો હોય છે અને બીજું નાના બાળકોમાં પણ આ આ વાયરસનું ઇન્ફેક્શન જોવા મળે છે ત્યારે દરેકે સતર્ક રહેવાની જરૂર છે આ સાથે સાથે જે એની સાથે કોરોનાનું પણ ઇન્ફેક્શન કો ઇન્ફેક્શન હમણાં જે આપણે અમદાવાદ સિટીમાં જોઈએ કે રાજ્યમાં પણ જોઈએ છેલ્લા અઠવાડિયામાં તો કોરોનાના કેસીસ પણ ધીમે ધીમે વધી રહ્યા છે તો જે વ્યક્તિઓને આ જે કોરોનાના કેસીસ જોવા મળે છે એમાં જે આપણે વાત કરી કે એક્સ આ એક્સ બીબી નામના વાયરસનું જે એ ઓમિક્રોનનો એક વેરિયન્ટ છે જે ઘાતક નથી પરંતુ સતર્ક રહેવાની બહુ જ જરૂર છે આવા જે પણ કો જે લોકોએ જેમને વેક્સિન નથી લીધી અત્યાર સુધી વેક્સિનના જે એડિશનલ બુસ્ટર ડોઝ નથી લીધા એ લોકોને બૂસ્ટર ડોઝ લેવાની વિનંતી છે સાથે સાથે જે કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર જે આપણે પાડતા હતા માસ્ક સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ એનું પણ આપણે પાલન કરવું જરૂરી છે